મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે વાંદરાઓની ઘણી બધી પ્રજાતિ પૃથ્વી પર મોજૂદ છે. તેમાંથી એક છે બબૂન. તેમની શારીરિક રચના વાંદરાઓ જેવી જ હોય છે, પરંતુ મિત્રો, તેઓ જોવામાં ખૂબ જ ખતરનાક હોય છે. આજના વિડીયોમાં અમે તમને બબૂનના હુમલાના કેટલાક એવા વિડીયો દેખાડીશું જેને જોયા પછી તમને વિશ્વાસ થઈ જશે કે આ બબૂન કેટલા ખતરનાક છે. મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ થવાનો છે, ખરેખર તમને મજા આવશે. તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો. પહેલું, બબૂન વિશેષ હરણ. મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ બબૂને એક હરણના બચ્ચાને પકડી રાખ્યું છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે બબૂન તેમના શિકાર માટે ઘાતક હોય છે, પરંતુ તે કેટલા હદે હેવાન પણ બની શકે છે એ તમે આ વિડીયો જોઈને અંદાજો લગાવી શકો છો. જે આ મિત્રો તમે જોઈ શકો છો કે તે કેવી રીતે હરણના બચ્ચાની પીઠ ફાડીને તેને જીવતે જીવ ખાવા લાગ્યો છે. જો કે તેમને વાંદરાઓની એક પ્રજાતિ માનવામાં આવે છે, પરંતુ તમારે આને એક સામાન્ય વાંદરો સમજવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. નેક્સ્ટ, બબૂન અને ચિત્તો. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે દીપડો કેટલો ખતરનાક હોય છે, પરંતુ બબૂન તેમનાથી પણ ડરતો નથી. અહીંયા સડક પર ઘણા બધા બબૂન બેઠા છે. તેઓની આટલી બધી સંખ્યા જોઈને અહીં પસાર થતી ગાડી પણ થંભી જાય છે. પરંતુ થોડી વાર પછી એક ચિત્તો તેમાંથી એક બબૂનનો શિકાર કરવા માટે ઝડપથી આગળ વધે છે. દીપડાને જોતાની સાથે જ તેના પર બધા તૂટી પડે છે અને પંજા વડે ચિત્તા પર વાર કરવા લાગે છે. ઘણી મુશ્કેલી પછી દીપડો પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે. મિત્રો, આ બબૂન કોઈ પણ પ્રાણીના બચ્ચાને બક્ષતા નથી, તેથી જ તેમને બચ્ચા ઉપાડનાર કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, શું તમે માનશો કે તેઓ સિંહ અને દીપડા જેવા ખતરનાક પ્રાણીઓના બચ્ચાને પણ ઉપાડી જાય છે, પોતાનો શિકાર બનાવી લે છે? જો તમને વિશ્વાસ થતો નથી ને, તો જુઓ આ વિડીયો ક્લિપ જ્યાં બબૂન પોતાની સાથે એક દીપડાના બચ્ચાને લઈને આવ્યો અને તે બચ્ચાને પોતાના ખોળામાં બેસાડીને તેને રમાડી રહ્યો છે. જ્યારે બીજી ક્લિપમાં તેણે સિંહના બચ્ચાને ઉપાડ્યું, જેનો અર્થ એ થાય છે કે તેને જંગલના સૌથી ખતરનાક શિકારીનો પણ ડર નથી. એટલે તો તેણે સિંહના બચ્ચાને સ્પર્શ કરવાની હિંમત કરી. તેને જોઈને એવું લાગતું નથી કે તેને સિંહનો કોઈ ડર હોય. નેક્સ્ટ, બબૂન એટેક લાયન. મિત્રો, જંગલના રાજા સિંહ સાથે ટકરાવવું સામાન્ય પ્રાણીનું કામ નથી, કારણ કે સિંહો મોટા મોટા પ્રાણીઓનો શિકાર કરે છે અને તેમના પર હુમલો કરે છે. પરંતુ મિત્રો, આ બબૂનને જોઈને એવું લાગે છે કે તેનાથી ડરતો નથી. એટલે તો તે સિંહથી ડરીને ભાગવાને બદલે સિંહને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.